नमस्ते बाळको, जय श्री कृष्ण। धोरण चार विषय आसपास प्रकरण 17 तेजल अमदावाद में। तो तेजल अमदावाद में तेनी माताना इलाज माटे आवे छे अने ते तेना मामी अने तेना मामा साथे ते उपरांत तेना बे बाळको अने एक छोकरा साथे रहे छे। तो आवी रीते ते अमदावाद में छेले अनुकूल थवा माटे घणा बधा प्रयत्नो करे छे। तो आपणे पार्ट 1 માં આ બધું જોયું હતું, તો હવે આપણે પાર્ટ 2 માં જોશું। તો બીજું કર, તો આપણે વાત કરતા હતા કે મામી છે તે ઊંચા ઊંચા મકાનોમાં કામ કરવા જતા હતા। તો બીજા ઘરમાં જ્યારે મામી જાય છે, મામી પહેલા અને હર્ષના ઘરે લઈ જાય છે। તેનું ઘર 12માં માળે હતું। કેટલું મોટું ઘર, કેટલા બધા રૂમ, એક બેઠક રૂમ અને ભોજનખંડ, એક શયનખંડ અને એક રસોડું, તેમનું શૌચાલય પણ ઘરમાં જ હતું। હર્ષના ઘરને સાફ કરતાં મામીને ખૂબ જ સમય લાગ્યો, પરંતુ તે સરળતાથી કામ કરી શકે છે। રસોડામાં નળ પણ છે। તો જ્યારે મામીની સાથે તેજલ જાય છે ત્યારે તેજલ શું જોવે છે? તો તેજલ જોવે છે કે હર્ષનું ઘરને ઘરે મામી તેને લઈ જાય છે, તો હર્ષનું ઘર ખૂબ જ મોટું છે। તેમાં બેઠક રૂમ, ભોજન રૂમ, શયનખંડ, રસોડું, શૌચાલય જેવા ઘણા બધા ખંડો હોય છે, અને તે રૂમોને સાફ કરતા મામીને ઘણો બધો સમય લાગે છે, અને તે સમય લાગે છે છતાં પણ મામી છે તે સરળતાથી બધું કામ કરી લે છે। તેજલ એમ પણ કહે છે કે ત્યાં રસોડામાં નળ હતો અને તે બધા જ નળોમાં પાણી આવતું હતું। હર્ષ નહાવા માટે નળ નીચે પાણી ભરવા ડોલ મૂકી, પછી તે ટીવી જોવા બેઠો। કેટલો બધો પાણીનો બગાડ થયો, મને તે ના ગમ્યું, હું ગઈ અને નળ બંધ કર્યો। તો તે એમ કહે છે કે હર્ષ નહાવા માટે જવાનો હતો, તો તે પહેલાં નળ છે તે ચાલુ કરી આવે છે અને નીચે ડોલ મૂકીને તે પાછો ટીવી જોવા માટે બેસી જાય છે, અને તેના કારણે ડોલ ભરાઈ જાય છે અને પાણીનો બગાડ થાય છે, અને તે તેજલને ગમતું નથી। તો તેજલ છે તે તરત જ પાણીનો નળ બંધ કરી આવે છે। હર્ષના ઘરમાં મોટી કાચની બારીઓ છે। મામીએ મને બારીમાંથી બહાર જોવા કહ્યું। હું મામાની ગલી અને ઘર જોઈ શકતી હતી, પરંતુ કયું ઘર તેમનું છે તે કહી શકતી ન હતી। ત્યાં ઘરની દરેક વસ્તુઓ રમકડા જેવી નાનકડી લાગતી હતી। મને ઊંચાઈથી જોવામાં ડર લાગતો હતો, તો હર્ષના ઘરેથી જે કાચની બારીઓ હતી તેમાંથી તેના મામી છે તે તેજલને નીચે જોવા માટે કહે છે, અને તેજલ એમ કહે છે કે મને ત્યાંથી મારા મામાની ગલી અને તેનું ઘર જોઈ શકતી હતી, પરંતુ તેનું ઘર કયું છે તેને ચોખ્ખું દેખાતું ન હતું। ઉપરથી બધી વસ્તુઓ તેને નાનકડી રમકડા જેવી લાગતી હતી। આપણે ચિત્રમાં જોઈ શકીએ કે આ ઊંચી ઊંચી બિલ્ડિંગો છે અને આ ગલીનું ચિત્ર છે। તેના આધારે કેટલાક પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે કે તેજલ પહેલીવાર અમદાવાદ આવી ત્યારે તેને કઈ કઈ બાબતોનો ડર લાગતો હતો। તો પહેલીવાર તેજલ જ્યારે અમદાવાદમાં આવે છે ત્યારે તેને ભીડભાડવાળી જગ્યાઓ ઉપર જવામાં, ટ્રેનમાં અને બસોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવામાં, ચડવામાં, ઉતરવામાં વગેરે રીતે તેજલને ડર લાગતો હતો। બીજો સવાલ છે કે જ્યાં મામા રહેતા હતા તે અને ઊંચી ઇમારતોના મકાનો વચ્ચે શું તફાવત હતો? તો મામા જ્યાં રહેતા હતા અને ઊંચી ઇમારતોના મકાન હતા તે બંનેમાં એક જ શૌચાલય હતું। જ્યાં મામા રહેતા હતા ત્યાં અને ઊંચી ઇમારતો હતું ત્યાં વધુ શૌચાલયો હતા। સામૂહિક એક જ નળ હતો જેનો બધા ગલીના લોકો ઉપયોગ કરતા હતા, જ્યારે અલગ અલગ નળો હતા ઊંચી ઇમારતોમાં જેમાં એક જ વ્યક્તિ તે નળનો ઉપયોગ કરતા, કે જે વ્યક્તિ જે ઘરમાં રહેતું હોય તેમાં અલગ અલગ નળો હોય અને તે લોકો જ તેનો ઉપયોગ કરતા। મામા રહેતા ત્યાં એક જ રૂમ હતો અને ઊંચી ઇમારત હતા ત્યાં અલગ અલગ રૂમો હતા અને એમાં એક જ વ્યક્તિઓ રહેતા હોય। મામા રહેતા ત્યાં રસોઈ ઘરની સુવિધા નથી, એક જ રૂમમાં રસોઈ ઘર બધા રૂમો હતા, શયનખંડ, બેઠક રૂમ બધા એક જ રૂમમાં હતા। જ્યારે ઊંચી ઇમારતો છે ત્યાં સુવિધાઓ ફૂલ હતી, રસોઈ ઘરની પણ સુવિધા હતી। આગળનો ટોપિક છે કે આ તફાવત શા માટે છે, ચર્ચા કરો। તો આ તફાવત ગરીબીના લીધે છે કે જે વિસ્તારમાં તેજલના મામા રહેતા હતા
ત્યાંના લોકો ગરીબ છે અને બધા લોકો મજૂરી કરે છે, અને જ્યાં ઊંચી ઇમારતો છે ત્યાંના લોકો અમીર છે અને બધા નોકરી ધંધાવાળા છે, જેના કારણે આ તફાવત આપણે જોઈ શકીએ છીએ. તમારા વિશે કહો તો તમારા વિશે તમારે ચર્ચા કરવાની છે કે તમે રહો છો તેના જેવા ઘર ઉપર વર્તુળ કરો. તે ઘર આના જેવું છે કે નહીં તે વિશે તમારે લખવાનું છે. તેજલ, મામા, હર્ષ, કોઈ બીજા જેવું. તો તમે જ્યાં રહો છો તે ઘર હર્ષ જેવું છે, કારણ કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણે જે નળમાં આપણે જોઈએ તે નળમાં પાણી આવે છે. બધા ખંડો અલગ અલગ છે. બેઠક રૂમ, રસોઈ રૂમ, સુવાનો રૂમ, શયન રૂમ, બધા રૂમો અલગ અલગ છે, તો જેના કારણે આપણો રૂમ છે તે હર્ષ જેવું ઘર છે. આગળ છે તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે. તો આપણા ઘરમાં પાણી છે તે નળ મારફતે આવે છે. આગળનો સવાલ છે, તમારા ઘરમાં વીજળી જોડાણ છે? હા. જો હા તો દિવસમાં કેટલા કલાક તમારા ઘરમાં વીજળી મળે છે? તો આપણા ઘરમાં વીજળી જોડાણ છે અને આખો દિવસ એટલે કે 24 કલાક અમારા ઘરમાં વીજળી આવે છે. તમે જ્યાં રહો છો ત્યાં કંઈ હોસ્પિટલ નજીકમાં છે? હા, આપણે જ્યાં રહીએ છીએ ત્યાં હોસ્પિટલ નજીકમાં છે. બધી જ ફેસિલિટી આપણને જોવા મળે છે. નીચેની જગ્યાઓ તમારા ઘરથી કેટલી દૂર છે તે આપણે લખવાનું છે. આપણે અંદાજે અહીંયા લખી શકીએ. તમારી જેટલી નજીક હોય તેટલું તમે લખી શકો. ચાલતા સમય અને અંતર કેટલું લાગે તે તમારે અહીંયા લખવાનું છે. જેમ કે અહીંયા લખેલું છે કે બસ સ્ટોપ છે તે 5 મીટર અને 1/3 કિમી જેટલું દૂર છે. શાળા 20 મિનિટની અને 2 કિમી જેટલી દૂર છે. બજાર છે ત્યાં પહોંચતા 10 મિનિટ લાગે અને તે 1 કિમી જેટલી દૂર છે. પોસ્ટ ઓફિસ પહોંચતા 30 મિનિટ લાગે અને તે 3 કિમી દૂર છે. જ્યારે હોસ્પિટલ છે તે પહોંચતા 10 મિનિટ લાગે અને ત્યાં પહોંચતા 1 કિમી જેટલી તે દૂર છે. તમે તમારી રીતે તમારી જેટલી નજીક હોય તે અંતર અને મિનિટ તમે અહીંયા લખી શકો. આગળનો ટોપિક છે એક નવી ચિંતા. મામાએ કહ્યું કે તે મને આખું અમદાવાદ જોવા લઈ જવા માગે છે. અહીં આસપાસ બાળકો રિવરફ્રન્ટ વિશે ખૂબ જ વાતો કરે છે. તેઓ કહે છે ત્યાં મોટા મોટા કલાકારો, નેતાઓ અને ખેલાડીઓ પણ આવે છે. જો હું ત્યાં જાઉં અને હું કદાચ તેમને જોઉં તો મામા તેજલ એમ કહે છે કે હું તને આખું અમદાવાદ ફેરવા માટે લઈ જવા માંગુ છું. તો તેજલ છે જેવા બાળકો સાથે રમતી હતી એ બધા બાળકો રિવરફ્રન્ટ વિશે વાતો કરતા હતા અને તે લોકો કહેતા હતા કે ત્યાં મોટા મોટા કલાકારો, નેતાઓ અને ખેલાડીઓ આવે છે. અને તેજલને ડર લાગે છે કે જો હું ત્યાં જાઉં અને તે લોકો મને જોશે તો. આ દિવસોમાં મામા ખૂબ જ ચિંતામાં છે. હું તેમને મને રિવરફ્રન્ટ લઈ જવા કહી શકું નહીં. તેજલને રિવરફ્રન્ટ જોવા માટે જવું હતું પરંતુ તેના મામા છે તે ખૂબ જ ચિંતામાં હતા. તેના કારણે તેજલ છે તેને કહેતા પહેલાં ડરતી હતી. છેલ્લા અઠવાડિયે કેટલાક લોકો નોટિસ લાવ્યા કે ત્યાંના લોકોએ તે જગ્યા છોડી દેવી પડશે. આ જગ્યા સરકારી હોવાથી ખાલી કરવાની છે. મામા કહે છે કે છેલ્લા 10 વર્ષમાં આવી ત્રીજી નોટિસ આપવામાં આવી છે. ત્યાં જે લોકો રહે છે તેમને ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે, પરંતુ તે થોડે દૂર છે. મામાને આટલે દૂરની કામની જગ્યાએ જવા માટે વધારે સમય અને નાણાં થશે. મામીને બીજી કામની શોધ કરવી પડશે અને હું પણ મારી માતાને મળવા કેવી રીતે જઈશ? હજી સુધી મારી માતા પૂર્ણ રીતે સાજી થઈ નથી. તો આવી બધી ચિંતાઓ મામા અને તેના પરિવારજનો તે ઉપરાંત તેજલને હતી. મામા જ્યારે રહેતા હતા કે તે જગ્યા સરકારની હતી તો સરકાર ઉપરથી નોટિસ મોકલતું હતું કે તે જગ્યા તમારે છોડવી પડશે અને તે જગ્યા તમે છોડશો તેના બદલામાં તમને બીજી જગ્યા આપવામાં આવશે. અને તે જગ્યા તે લોકો રહેતા હતા ત્યાંથી થોડી દૂર હતી અને તેના કારણે તે લોકોને તેમાં સમય અને નાણાં પણ જોઈતા હતા. અને તે જગ્યાએ તે લોકો જાય તો તે લોકોને પોતે જે કામ કરે છે તે જગ્યાએ પહોંચતા સમય લાગે અને મામીને બીજી જગ્યાએ કામ શોધવા માટે પણ સમય લાગે.
અને તે જળને તેની માતાને મળવા જવા માટે પણ સમય લાગે તો આવી બધી મુશ્કેલીઓનો તે લોકો સામનો કરતા હતા. તે લોકોને આવી બધી ચિંતાઓ હતી. કેટલાક પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. આપણે ઉપરના જે એક નવી ચિંતા સમજ્યા તેના આધારે કેટલાક પ્રશ્નો છે કે મામાએ તેમનું ઘર કેમ બદલવાનું છે? તો મામાએ તેમનું ઘર બદલવાનું છે કારણ કે તે જે જગ્યાએ રહે છે તે જગ્યા સરકારની છે, તો જેના કારણે તે લોકો એ પોતાનું ઘર બદલવાનું રહેશે. તમે તમારા ઘરેથી સ્થળાંતર કર્યું છે? જો હા, તો તમારે સ્થળાંતર કેમ કરવું પડ્યું? તો આપણે આપણા ઘરેથી સ્થળાંતર કર્યું હશે કંઈક ને કંઈક કારણે, અથવા તો આપણે ભાડે રહેતા હોય તો આપણે આપણા ઘરે પોતાના ઘરે જવું પડે, અથવા તો કોઈકના મેરેજ થાય, લગ્ન થાય તો તે લોકો તેવી રીતે સ્થળાંતર કરે. તો આવી રીતે આપણે અલગ અલગ રીતે આપણે ઘરનું સ્થળાંતર કરતા હોઈએ છીએ. આગળનો સવાલ છે, શું તમારા કુટુંબમાં સભ્યોએ કામ માટે દૂર જવું પડે છે? તેઓ ક્યાં જાય છે? તેમને કેટલે દૂર જવાનું હોય છે? તો હા, આપણા પપ્પા છે તે કામ માટે દૂર જાય છે. તમારા પપ્પા કામ માટે ક્યાં જાય છે અને તે કેટલે દૂર જાય છે તે તમારા પપ્પા સાથે અથવા તો વડીલો સાથે ચર્ચા કરીને એ તમે તમારી નોટબુકમાં લખી શકો. આગળ છે, ચર્ચા કરો. ત્યાં હોટલ બનવાની છે તેના કારણે મામા અને બીજા બધાએ સ્થળાંતર કરવું પડશે, એ સારું છે કે નહીં? તો આ વસ્તુ સારી નથી કારણ કે મોજશોખની વસ્તુઓ માટે આટલા બધા લોકોને સ્થળાંતર કરાવવું એ બાબત ખૂબ જ ખોટી છે. તો તેના કારણે આ વસ્તુ સારી નથી. તેનાથી કોને ફાયદો થશે? તો તેનાથી સરકાર અને હોટલ બનાવશે એ લોકોને ફાયદો થશે. કોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? તો મામાના વિસ્તારમાં રહેતા તમામ ગરીબ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આગળનો સવાલ છે કે તેજલના મામાની જેમ કોઈ મુશ્કેલી પડી હોય તેવા લોકોને તમે જાણો છો અથવા તો વર્ગમાં તેના વિશે તમારે વાતો કરવાની છે કે આ તેજલના મામા જેવી રીતે મુશ્કેલીમાં પડ્યા છે કે તેમને પોતાનું ઘર છોડવું પડ્યું, તેવી રીતે તમે કોઈ પરિવારને જાણતા હો તો તેની ચર્ચા તમે વર્ગમાં અથવા તો તમારા ઘરે કરી શકો. નીચે છે, તમારી પસંદગીના ઘરનું ચિત્ર તમારે અહીંયા દોરવાનું છે. તો તમને જેવું ઘર તમારે જોઈતું હોય તેવું ચિત્ર તમે અહીંયા દોરવાનું છે. તમે દોરી શકો કે જેમાં બધી ફેસિલિટી હોય, બાથરૂમ, પછી શયનખંડ, બેઠક રૂમ, રસોડું, શૌચાલય વગેરે બધી વ્યવસ્થિત ફેસિલિટીવાળું સુખ સુવિધાવાળું ઘરનું ચિત્ર તમે અહીંયા તમારી રીતે બનાવીને તેમાં રંગ પૂરી શકો. તો આપણે આ પાઠમાં ઘર વિશે ઘણું બધું જોયું કે ઘર ક્યારે બને છે? તો બધા વ્યક્તિઓ મળીને એક ઘર બનાવે છે અને બધાને ઘરની ખૂબ જ જરૂર હોય છે. ઘર ના હોય તો લોકો રખડી પડે છે. પોતાનું ઘર હોય એવું દરેક મનુષ્યનું સ્વપ્ન હોય છે. ગામડાઓમાં ઝૂંપડી, કાચા મકાન, પાકા મકાન, ધાબાવાળા મકાન વગેરે પ્રકારના ઘરોમાં લોકો રહે છે, જ્યારે શહેરમાં છે લોકો પાકા મકાનમાં રહે છે, ઊંચા ઊંચા બહુમાળી મકાનોમાં લોકો રહે છે. તો આપણે આ પાઠમાં તેજલ અમદાવાદમાં હતી તેનું ઘણું બધું જોયું કે તેજલના મામા એક જ રૂમમાં રહેતા હતા અને તેના મામી છે જે આજ કામ કરવા જતી હતી તેમાં એક જ ઘરમાં અલગ અલગ પ્રકારના રૂમો હતા અને ખૂબ જ સુખ સુવિધાવાળા હતા. તો આપણે આ પાઠ અહીંયા પૂરો થાય છે.